નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. નીલાંજનશમા વાસમ રવિપુત્રાયમાગ્રજમ છાયામાર્તંડ સંભૂતમ તન્નમામિ સનિશ્ચર મનોજમં વાર્તતુલ્યવેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ વાતાત્મજં વાનરોગ્ય મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રવદ્યે. આજના દિવસની અંદર દરેક ભક્તોને મારે જય સિયારામ, જય માતાજી, ઓમ નમઃ શિવાય. આજે સાતમ અને શનિવારનો દિવસ છે. સર્વપ્રથમ આપણે જાણીએ શનિવાર વિશે. શનિવાર બધા લોકો મગજમાં એવું છે, શનિવાર હનુમાનજી મહારાજનો વાર છે. પણ ના, હકીકતથી એવું નથી. શનિવારજી છે ભગવાન શનિદેવનો વાર છે. શનિવારજી છે હનુમાનજી મહારાજનો વાર નથી, શનિવાર શનિદેવનો વાર છે. પણ શનિદેવની કૃપા અને શનિદેવના આશીર્વાદ મુજબ લોકો હનુમાનજીને પ્રણામ કરે છે, કારણ કે શનિ મહારાજના હનુમાનજીને આશીર્વાદ છે. રામાયણની અંદર અદ્ભુત કથા છે આ. જ્યારે કહેવાય છે કે ભગવાન શ્રી રામચંદ્રજીની આજ્ઞા લઈ અને હનુમાનજી મહારાજ લંકાની અંદર પ્રવેશ કર્યો, એટલે લંકાની અંદર પ્રવેશ કરતાની સાથે સર્વપ્રથમ મુલાકાત લંકીની સાથે થઈ છે. લંકીનો ઉદ્ધાર કરી પરમાત્મા શ્રી હનુમાનજી મહારાજે માતા જાનકીના દર્શન કર્યા અને અશોકવનની અંદર જે ફળ આરોગ્યા, ત્યારબાદ પ્રભુને બંધનમાં બાંધવામાં આવ્યા બ્રહ્માસ્ત્ર દ્વારા, અને બંધનમાંથી બાંધીને જ્યારે લંકાના રાજા રાવણ સમક્ષ ઊભા રાખ્યા ત્યારે જોયું હનુમાનજી મહારાજે નવે નવ ગ્રહ રાવણ પોતાના પગના નીચે આસન નીચે દબાવીને બેઠો હતો. ચારે બાજુ જોયું તો દેવતાઓ પણ પોતે સેવાની અંદર ઉપસ્થિત રહ્યા હતા. બધા દેવોને બંધનમાં રાખ્યા, બધા દેવોને કામ સોંપ્યા, પણ શનિ મહારાજને રાવણે પોતાના જમણા પગની નીચે દબાવીને રાખેલો હતો. શનિ મહારાજને જોયું અને શનિ મહારાજ અને ભગવાન હનુમાનજીની નજર એક થઈ, અને એ દિવસે શનિ મહારાજને હનુમાનજી મહારાજે રાવણના બંધનમાંથી મુક્ત કર્યા છે. ક્યારે? તો કે જ્યારે હનુમાનજી મહારાજને પૂછડી આ બધું સળગાવવામાં આવી, અને દેવતા પૂછડી જ્યારે સળગાવવામાં આવી અને બધા ભાગવા લાગ્યા, હાહાકાર મચી ગયો આખા લંકાની અંદર. એ સમયની અંદર હનુમાનજી મહારાજે રાવણના બંધનમાંથી શનિદેવને મુક્ત કર્યા છે. મુક્ત કર્યા પછી શનિ મહારાજે કીધું છે કે હે હનુમાનજી મહારાજ, તમે મને બંધનમાંથી મુક્ત કર્યા છે, જો હું તમને આશીર્વાદ આપું છું, જો કોઈ પણ વ્યક્તિ મારી પનોતી ચાલતી હોય, 18 વર્ષની નાની મોટી 7.5 વર્ષની પનોતી ચાલતી હોય, એ સમયની અંદર જે લોકો મને તો પગે લાગશે, એના તો મનોરથ પૂર્ણ થશે જ, પણ જાઓ એ વ્યક્તિ શનિવારના દિવસે મારી કરતાં તમને પગે લાગે તો એના મનોરથ પહેલાં પૂર્ણ થશે, એટલા માટે લોકો શનિવારના દિવસે હનુમાનજી મહારાજને પ્રણામ કરે છે. હનુમાનજી મહારાજને તેલ અને સિંદૂર ચડાવવામાં આવે છે. આ ઘણી બધી કથાઓ છે તેલ ને સિંદૂરની પણ. શુકામ તેલને સિંદૂર ચડાવવામાં આવે છે, રામાયણનો પ્રસંગ છે. હનુમાનજી મહારાજ હોય ત્યાં તો પ્રભુ મર્યાદા પુરુષોત્તમ આવે છે, અને પરમાત્મા મર્યાદા પુરુષોત્તમ હોય ત્યાં હનુમાનજી મહારાજ પણ હોય છે. એવું કહેવામાં આવે છે કે એક દિવસ માં ભગવતી માં જાનકી પોતે શણગાર કરતા હતા અને માથાની અંદર સિંદૂર પૂરતા હતા. હનુમાનજી મહારાજ માના દર્શન કર્યા છે જાનકીજીના, અને પ્રશ્ન કર્યો કે હે માં, તમે મસ્તક ઉપર સિંદૂર લગાડ્યું છે, એનું કારણ શું છે? ત્યારે માં ભગવતી જાનકીએ કીધું કે હે ભક્ત, આ સિંદૂર મસ્તક ઉપર ધારણ કરવાથી પ્રભુ રામજીની આયુષ્યની વૃદ્ધિ થાય છે, એનું જીવન ખૂબ લંબાય છે, અને આયુષ્ય ખૂબ એનું વૃદ્ધિ થાય છે, નિરોગી બને છે, એટલા માટે હું મસ્તક ઉપર સિંદૂર લગાડું છું. અને જાનકીજીની વાત સાંભળી અને હનુમાનજી મહારાજ પ્રસન્ન થયા અને કીધું હે ભગવતી માં, જરાક એવું સિંદૂર મસ્તક ઉપર ધારણ કરવાથી જો મારા પ્રભુની આયુષ્ય વૃદ્ધિ થતી હોય તો હનુમાનજી મહારાજ પોતાના શરીર ઉપર તેલ લગાડી અને સિંદૂરની અંદર પોતે આળટવા માંડ્યા છે અને પોતાના શરીર ઉપર સિંદૂરનો એને શણગાર કર્યો છે. ત્યારથી હનુમાનજી મહારાજને તેલ અને સિંદૂર ચડાવવામાં આવે છે, કારણ પોતાના પ્રભુ માટે, પોતાના ઈષ્ટ માટે પોતે પોતાના દેહને ઉપર સિંદૂરનો શણગાર કર્યો છે. આ શનિવારનો ખૂબ મહિમા બતાવવામાં આવ્યો છે.
સાતમ વિશે આપણે વાત કરીએ તો ગઈકાલે આપણે સાંભળ્યું સમજ્યા કે છઠથી લઈ અને દસમ સુધીના દિવસની અંદર જ્યારે પ્રભુ આંગણે પધારવાના છે એ સમયની અંદર ઘરની આપણે સાફ સફાઈ ચોખ્ખું રાખીએ છીએ. છઠનો મહિમા આપણે ગઈકાલે સાંભળ્યો, આજે સાતમની છે, સાતમ ને શનિવાર, સપ્તમી આજે તિથિ છે. સપ્તમી તિથિ પણ પરમાત્માની કૃપાથી ખૂબ સુંદર એવી તિથિ બતાવવામાં આવી છે. સાતમના દિવસની અંદર આજે ભગવાન ઘરની અંદર પધારવાના હોય અને જે વ્યક્તિ ઘરની અંદર સાતમના દિવસે પોતાનું મંદિર સાફ કરે છે, મંદિરને ગંગાજળથી ગૌમૂત્રથી યમુનાના જળથી જે ક્ષેત્રમાં રહેવું છે એ પોતાના ક્ષેત્રની અંદર પવિત્ર નદી હોય સમુદ્ર હોય એનું જળ એકત્રિત કરી અને જો પોતાના મંદિરને એનેથી શુદ્ધોદક કરવામાં આવે, સ્નાન કરવામાં આવે, ધોવામાં આવે, પ્રક્ષાલ્ય કરવામાં આવે અને ત્યાર પછી મંદિરને લૂછી અને પ્રભુને બેસાડવામાં આવે ને તો ઠાકોરજી અને ભગવતી અને મા હનુમાનજી મા કુળદેવી બધા પ્રસન્ન થાય છે અને મનના મનોરથ પૂરા થાય છે. છઠથી લઈ અને દસમ સુધીના દિવસો છે. છઠના દિવસે ઘર સાફ કરવું જોઈએ એ ગઈકાલે સાંભળ્યું. સાતમના દિવસની અંદર આજે આપણે મંદિર સાફ કરવું જોઈએ. ઘર છે એ મંદિર છે, મંદિર છે એ પ્રભુનું ઘર છે. તો આજના દિવસે અંદર પોતાના ઘરની અંદર જે મંદિર છે એ મંદિરને આજે ગંગાજળથી યમુનાના જળથી ગૌમૂત્રથી પવિત્ર બનાવી ભગવાન સ્નાન કરાવી શુદ્ધોદકથી પંચામૃતથી સ્નાન કરાવી સુંદર એવા વસ્ત્ર પહેરાવી ચંદન અક્ષત પુષ્પ પુષ્પમાળા પહેરાવી ભગવાનનું મંદિર સજાવી ભગવાનને બિરાજમાન કરો અને ભગવાનને પ્રણામ કરવાથી ઘરની અંદર આયુષ્યની અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. સાતમનો મહિમા અદ્ભુત બતાવવામાં આવ્યો છે. તો સાતમનો મહિમા પણ આપણે સાંભળ્યો. શનિવારની અંદર આપણે હનુમાનજીને સુકામ પગે લાગીએ છીએ એની પણ આપણે એક નાની એવી રામાયણમાંથી આપણે સુંદર કથા પણ શ્રવણ કરી. તો આ કથા સાથે આ આજના તિથિ વિશે આપણે સાંભળ્યું. તો આજે મને રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવર. ફરી કાલે આપણે એકત્રિત થઈશું. ઓમ નમઃ શિવાય. જોતા રહો મન મંદિર પૂજન ભંડારને સંગ ધર્મ દર્શન.